નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબનાહાન રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે રાજ્યમાં માવઠાની કોઈ શક્યતા નહીં ચાર દિવસ બાદ તાપમાનમાં બે ડિગ્રીનો થશે વધારો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે રાજ્યમાં બેવડી ઋતુનો થશે અહેસાસ अगले आने वाले पाँच दिनों में जो है गुजरात में मुख्य तौर पे अगर हम देखें तो आ, मौसम ड्राई रहे, बना रहेगा बारिश के जो है अभी आने वाले चार पाँच दिनों में किसी भी तरह के अनुमान नहीं है साथ ही अगर हम बात करें न्यूनतम तापमान तो न्यूनतम तापमान भी अगले आने वाले चार पाँच दिनों में जो है नो लार्ज चेंज में बना रहेगा साथ ही जो ट्रेंड है वो थोड़ा एक दो डिग्री की बढ़ोतरी देखी जाएगी अगले चार से पाँच दिनों में पूरे गुजरात में सभी हिस्सों में

મચ્છરજન્ય રોગો છે એના ઉપર સિગ્નિફિકન્ટ લેવલે કંટ્રોલ છે એવું કહીશું કેમ કે ડેન્ગ્યુ મલેરિયાના કેસીસ ઘટે છે પણ એ સાથે સાથે પાણીજન્ય રોગો જેને કહીશું કે હિપેટાઇટિસ અને ઝાડા ઉલટી ગયા મહિને એકસો સાહીઠ લોકોએ સારવાર લીધી અને ડાયરિયા વોમિટિંગમાં એકસો અને ચાલીસ લોકોએ સારવાર લીધી જે એના આગલા મહિનાના કમ્પેરમાં લગભગ બેનલાસ સરખા છે તો રાજ્યના જર્જરિત બ્રિજને લઈને મોટા સમાચાર રાજ્ય સરકારે રાજ્યના તમામ બ્રિજ અંગેની માહિતી કોર્ટમાં સોગનનામાના સ્વરૂપે મૂકી છે રાજ્યમાં કુલ આઠ હેરિટેજ બ્રિજ છે જે સો વર્ષથી વધુ જૂના છે જેમાંથી પાંચ બ્રિજ સદંતર બંધ કરવામાં આવ્યા છે જ્યારે બે હેરિટેજ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવાયો છે અને એક બ્રિજનું સમારકામ પ્રગતિમાં છે રાજ્યમાં નાના ચાળીસ બ્રિજ આવેલા છે જેમાંથી ત્રેવીસ બ્રિજને સમારકામની જરૂરિયાત છે તો અમદાવાદ ઉસ્માનપુરા નજીક લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે સમગ્ર કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે હેમેન્દ્ર નામના આરોપીને શેર બજારમાં દેવું થઈ જતા સિદ્ધરાજ અને રોહિત વાઘેલા સાથે મળીને લૂંટનું તરકટ રચ્યું હતું પોલીસે આરોપી પાસેથી લૂંટના આઠ લાખ પાસઠ હજાર જપ્ત કર્યા છે મુખ્ય ત્રણ આરોપી છે એમાં સિદ્ધ એક હિમેન્દ્ર સિંઘ છે સોલંકી છે જે અસિસ્ટન્ટ મેનેજર હતો એ જ પેટ્રોલ પંપમાં પાછળ બેઠો હતો આ પૈસાની થેલી એને પકડી રાખી હતી તો એનું પણ ઇન્વોલ્વમેન્ટ હતું અને એના સાથે બે અગાઉના એમ્પ્લોય જે હાલ રજા પર હતા પેટ્રોલ પંપમાં એમાં સિદ્ધરાજ સિદ્ધરાજસિંહ વાઘેલા અને રોહિત યાદવ એ બે આરોપી હતા જે આ ત્રણેની મિલી સંડોવણી હતી અને એ લોકોએ આખી પ્લાનિંગ કરી હતી તો ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે વલસાડના ઉમરગામમાં બે યુવકોએ દુકાનદાર મહિલાની ગળામાંથી ચેઇનની ચોરી કરી ફરાર થઈ ગયા જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે બનાવની વિગત મુજબ શહેરના નારગોલના સાગર અપાર્ટમેન્ટમાં આવેલી કિરાણા સ્ટોરમાં બપોરના સમયે બે યુવકો આવ્યા જેમાંથી એક યુવક ગ્રાહક બનીને આવ્યો અને અન્ય યુવક દુકાનની બહાર બાઇક લઈને ઊભો રહ્યો હતો ગ્રાહક બનીને આવેલા યુવકે મહિલા દુકાનદારમાં દુકાનદારના ગળામાંથી ચેનની ચોરી કરીને નાસી છૂટ્યો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ઘટનાને પગલે મહિલાએ બુમાબૂમ કરી હતી આ ઘટના અંગે ઉમરગામની નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે પોલીસે ફરિયાદના આધારે આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહી કાંડ મામલો પોલીસે વધુ ચૌદ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં થયા છે ચોંકાવનારા ખુલાસા સની ચૌધરી અમિત અને સંજય મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું સ્ટ્રોંગ રૂમમાંથી પટ્ટાવાળાએ પેપર બહાર કાઢ્યું હતું વિદ્યાર્થી દીઠ ત્રીસ હજાર નક્કી કરાયા હતા ઇન્સ્ટા અને સોશિયલ મીડિયાથી વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા અમિત અમિતસિંહની ઓફિસમાં જવાબો લખાવ્યા હતા અગિયાર જુલાઈ ઉત્તરવહી ગુમ થવાની ફરિયાદ નોંધાઈ હતી કુલ સત્યાવીસ પૈકી સત્તર આરોપીઓની ધરપકડ પ્રથમ પાને સ્વસ્તિક અને છેલ્લા પાને હેશનું સિમ્બોલ કરવામાં આવ્યું હતું ત્રણ દિવસ અગાઉ પહેલાં તો સ્ટુડન્ટ સાથે મિટિંગ થઈ હતી એમાં બધાને પ્રોપરલી આ લોકોએ બ્રિફિંગ કરી હતી મેઇન જે ત્રણ જણ બે જણ જે આ બ્રિફિંગમાં ઇન્વોલ્ડ હતા સની અને અમિત જે મુખ્ય માસ્ટર માઇન્ડ હતા એ લોકો બ્રિફિંગ કરતા હતા કે જે ઉત્તરવાહી છે એમાં પહેલાં પાના ઉપર સ્વસ્તિકનું સિમ્બલ કરવાનો છે અને જે છેલ્લા પાના છે એમાં એ લોકોને હેશનું સિમ્બલ કરવાનું છે જેથી કરીને જે અંદરનો સ્ટાફ છે એને ખબર પડે કે આ આન્સર કોપી આપણે કાઢવાની છે પછી સ્ટુડન્ટને જ્યારે જે દિવસે પરીક્ષા આપી હતી એના પછી જ્યારે રાતે બાર વાગે બોલાવવામાં આવ્યા હતા એમના આંખે પટ્ટા બાંધીને એમને ગાડીમાં બોલાવવામાં આવ્યા હતા પછી બીજી ગાડીમાં ટ્રાન્સફર કરીને એક અમિતનું એક અહીંયા ઓફિસ હતી જે બીજા નંબરનો આરોપી છે અમિતના ઓફિસમાં લઈ ગયા હતા અને ત્યાં બેસાડીને પછી બુક્સ આપીને એમને આ જ આન્સર કોપીમાં આન્સર લખાવવાનું કરાયું હતું આ લોકોએ તો ખેડાના બિલોદરા સિરપ કાર્ડનો મામલો ઇથાઇલ અને મિથાઇલ યુક્ત સિરપથી મોતનો ખુલાસો થયો છે પોલીસે અઢારસો પાનાની રજૂ કરી છે ચાર્જશીટ ઝેરી સિરપ પીવાથી સાત લોકોના મોત થયા હતા પોલીસે કુલ આઠ આરોપીઓની કરી છે ધરપકડ વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ પણ તંત્રની ઘોર બેદરકારી બોટ દુર્ઘટના બાદ પણ સ્કૂલ આચાર્યની બેદરકારી સામે આવી છે પાદરાની સાદરા પ્રાથમિક સ્કૂલનો જોખમી પ્રવાસ પોરબંદરના દરિયાકિનારે પાણીમાં લઈ જવાયા બાળકોને ગઈકાલે પોરબંદરના દરિયાકિનારાનો પ્રવાસ કર્યો હતો આચાર્યએ પચીસ જાન્યુઆરીએ માંગી હતી મંજૂરી તો બાસઠ બાળકો અને ત્રણ શિક્ષકોને અપાઈ હતી મંજૂરી સ્કૂલ આચાર્યએ મંજૂરીની શરતોનો પણ ભંગ કર્યો છે ઉંચાઈ કે ઉંડા પાણીવાળા જોખમી સ્થળે ન જવા સૂચના આપવામાં આવી હતી મહત્વનું છે કે હાલમાં જે પ્રકારની વડોદરાની ઘટના સામે આવી છે તે બાદ પણ સ્કૂલમાં જોખમી પ્રવાસ કરવામાં આવી રહ્યા છે બાળકોને દરિયાકાંઠે લઈ જવામાં આવ્યા તો સાદરા પ્રાથમિક શાળાના પ્રવાસનો વીડિયો પણ વાયરલ થયો છે શાળા આચાર્યની ગંભીર બેદરકારીની પણ નોંધ લેવાય છે બનાવ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિવેદન શિક્ષકોની ગંભીર બેદરકારી શિક્ષકો સામે શિક્ષાત્મક પગલા લેવાશે આચાર્ય શિક્ષકોને નોટિસ પણ અપાશે ફરી આવો બનાવ ન બને તે માટે કડક આદેશ પણ થશે આ ઘટનાની તપાસનો આદેશ આપી દેવામાં આવ્યા છે અને એમની સામે શિક્ષાત્મક પંચાયત સેવા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે જવાબદાર તમામ રાજકોટમાં નબીરાવના સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે કાલાવડ મોટા માવા રોકનો વિડીયો વાયરલ થયો છે એક બાઇક પર છ યુવકોની જોખમી સવારી જોવા મળી સ્પીડમાં જતા બાઇક પર છ યુવકોની સવારી ભારે વાહનોની અવર જવરવાળા રોડ પર જોખમી સવારી કરીને સ્ટન્ટ કરવામાં આવ્યા ન્યૂઝ એટીનની અપીલ આવા સ્ટન્ટ ક્યારેક જોખમી બની શકે છે જીઆર જૂનાગઢમાં જીઆરડી જવાન પર હુમલો પેટ્રોલિંગ દરમિયાન યુવક યુવતીએ કર્યો હુમલો આંબાવાડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હુમલો કરવામાં આવ્યો જીઆરડી જવાને પૂછપરછ કરતા બે વ્યક્તિઓએ હુમલો કર્યો હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો હુમલાની આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે મહત્વનું છે કે પૂછપરછ કરવામાં આવી રહી હતી તે સમયે જીઆરડી જવાન પર યુવક અને યુતિ હુમલો કર્યો જે સમગ્ર મામલો છે તે અંગે હવે તપાસ કરવામાં આવી રહી છે. કને પૂછપરછ કરે મે તારું ક્યાંથી આવો છો? તો શું કાવલ અત્યારે નીકળ્યા છે? તો એને કીધું કે તું અમને પૂછવા આવળો કોણ? તને મારી નોકરી છે અહીંયા અને હું મારી નોકરી પર તો તે દરમિયાન તે બાઈએ મારી ઉપર ઝપાઝપી કરી અને માર મારેલો અને મારી નાખવાની ગમકી પણ આપેલ સમાચારમાં આગળ વાત સુરતની સુરતમાં મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે અઠવા લાઈનમાં યુવાનો વચ્ચે મારામારી થઈ હતી થૂંકવા બાબતે ઝઘડો થયો હતો મારામારી થઈ પોપટ મહોલ્લામાં વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી અઠવા પોલીસે મારામારી અંગે ગુનો દાખલ કર્યો છે નર્મદામાં જીઇબીની મેઇન લાઇનનો વાયર તૂટ્યો છે મેઇન લાઈનનો વાયર તૂટતા મારામારી થઈ પોપટ મહોહલ્લામાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી અઠવા પોલીસે મારામારી અંગે ગુનો દાખલ કર્યો છે તો રાજપીપળામાં મંદિર પાસે જીવતા વાયરના દ્રશ્યો મેઇન લાઇનનો વાયર તૂટી ગયો હતો જીઇબીના મેઇન લાઇનનો વાયર તૂટ્યો હતો વાહનોમાં પણ તોડફોડ કરાઈ હતી અથવા પોલીસે મારામારી અંગે ગુનો દાખલ કર્યો છે તો નર્મદામાં જીઈબી મેઇન લાઇનનો વાયર તૂટ્યો છે મેઇન લાઇનનો વાયર તૂટતા મારામારી થઈ હતી પોપટ મહોલ્લામાં વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી મહત્વનું છે કે જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા જોઈ શકાય છે કે અહીં મોટી જાનહાની પણ થઈ શકતી હતી મોટી દુર્ઘટના થઈ જો કે સદનસીબે અહીં કોઈ વ્યક્તિ ન હતું જેના કારણે કોઈને નુકસાન નથી પહોંચ્યું નર્મદાનો વિસ્તાર લોકોની અવર જવર આ વિસ્તારમાં ઓછી હતી જેના કારણે દુર્ઘટના ટળી હતી તો જીઇબીના મેઇન લાઇનનો વાયર તૂટી ગયો હતો પડતા પર પાઠો જેવો ઘાટ ઘડાયો છે કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા પાક પાણીમાં ગરકાવ થઈ ગયો ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે હવે સર્વે કરી પાક નુકસાનીનું વળતર આપવા માંગ ઉઠી છે આ બાજુ પાટણના સમી ના ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થતા પાણીનો વેડફાટ થયો ખેતરો પાણી પાણી થઈ ગયા તો બનાસકાંઠાથી પણ પાટણ જેવા દ્રશ્યો સામે આવ્યા બનાસકાંઠામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે થરાદમાં પાંચ દિવસમાં બીજી વાર કેનાલમાં ગાબડું પડ્યું સાબા કેનાલમાં બીજી વખત ગાબડું પડતા ખેતરો નદી બની ગયા રાજ્યમાં ભલે હાલ ઠંડીથી થોડી રાહત મળી હોય પરંતુ માસ બદલાવાની સાથે સાથે ઠંડીનું જોર પણ વધવાનું છે ફેબ્રુઆરી માસમાં ગાત્રો થી જતી ઠંડી પડશે ફેબ્રુઆરી માસમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે ડિસેમ્બર જાન્યુઆરીમાં નથી પડી એવી ઠંડી ફેબ્રુઆરીમાં જોવા મળશે ફેબ્રુઆરીમાં ઠંડીનો બે થી ત્રણ રાઉન્ડ આવશે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે જ ઠંડીનો પ્રકોપ જોવા મળશે તો બાર અને તેર ફેબ્રુઆરીએ ફરી ગુજરાતમાં ઠંડીનો મારો રહેશે ફેબ્રુઆરીમાં ભેવડી ઋતુનો અનુભવ થશે સવાર સાંજ હાડ થીજવતી ઠંડી પડશે બપોરે ગરમીનો અહેસાસ થશે મહત્તમ તાપમાનમાં પણ વધારો થશે મહત્તમ તાપમાન 32 થી 34 ડિગ્રી નો શક્યતા રહેશે આ ફેબ્રુઆરનો રાઉન્ડ જે છે એ લગભગ ડિસેમ્બર જાન્યુઆરી માસમાં ઠંડી નથી આવી તેવી ઠંડી હવે જાન્યુઆરીના અંતમાં ફેબ્રુઆરીની શરૂઆતમાં અને ફેબ્રુઆરી માસમાં આવશે તો લોકોની ફેબ્રુઆરી માસમાં ગરમ વસ્ત્રોની સાથે સાથે રેનકોટ પણ સાથે રાખવા પડશે કેમ કે માવઠું ખેડૂતોનો પીછો છોડવાનું નથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોની જીવ અધર થઈ જાય તેવી આગાહી કરી અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પંદર ફેબ્રુઆરી બાદ માવઠું પડી શકે છે માવઠાની અસર કચ્છ પૂર્વ ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે તો માર્ચમાં પણ માવઠું પીછો નહીં છોડે બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકાનું ચાર પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયાનું લાઇટ બિલ બાકી હોવાથી વીજ કંપની દ્વારા નગરપાલિકા કચેરીનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે લોકો પાસે વેરો ઉઘરાવતી નગરપાલિકા દ્વારા લાઇટ બિલ ભરવામાં ઠાકાઠૈયા કરવામાં આવે છે ધાનેરા પાલિકામાં કરોડોની ગ્રાન્ટ આવે છે તો પાલિકા નગરજનો પાસેથી મોટો વેરો પણ ઉઘરાવે છે છતાં કેટલાક વર્ષોથી પાલિકા વીજ કંપનીને લાઇટ બિલ પૂરું ભરતી નથી તેથી શહેરની જનતાને અંધારામાં રહેવાની નોબત આવી છે અનેકવાર નોટિસ આપવા છતાં લાઇટ બિલ ભરવામાં ન આવતા અંતે યુજીવીસીએલના વીસીએલના કર્મચારીઓએ લાઇટનું કનેક્શન કાપી નાખ્યું ધાનેરા નગરપાલિકાની લાઇટ કપાતા પાલિકામાં અંધાર પર જવાયો દબાણ હટાવવા ગયેલી ટીમ પર હુમલો થોરાડમાં માં ગેરકાયદે દબાણ ને હટાવવા ગઈ હતી મનપાની ટીમ પાંચ જેટલા શખ્સોએ પોલીસ અને મનપાની ટીમ પર કર્યો પથ્થર મારો એક યુવકે ફિનાલ પી આપઘાત નો પ્રયાસ કર્યો પોલીસે ટોળા સામે ફરિયાદ દાખલ કરી सोमनाथ शहर में दबाण हटावा कामगिरी यथावत मंदिर आसपास हमीरजी सर्कल पार्किंग एरिया सहित दबाणों दूर कराया जूनागढ़ रेन्ज आईजी ए घटनास्थल तो की मुलाकात लाई स्थिति की समीक्षा करी वेलकम बैक अन्य महत्वपूर्ण समाचार की बात करिए तो एसिड पीवरावता सारवार में बाड़की नु मौत निपजू राजकोट में नवमास की बाड़की नु सारवार मौत બે દિવસ પહેલા રાજકોટનો આ બનાવ બન્યો હતો માતાએ એસિડ પીને આપઘાત કર્યો હતો નવ માસની દીકરીને પણ એસિડ પીવડાવ્યું હતું બનાવમાં માતા બાદ સારવારમાં દીકરીનું પણ મોત નીપજ્યું છે આપઘાતના કેસમાં બાળકીની માતા સામે નોંધાયો છે ગુનો તો નવ માસની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે બે હજાર આઠસો સત્તર કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું પાણી અને ગાર્બેજ વેરામાં વધારો ઝીકાયો છે સત્તર પોઈન્ટ સિત્યોતેર કરોડના કરબોજ સાથે ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે તો ગાર્બેજ કલેક્શનમાં ચાર્જ બમણું કરવા સૂચન કરાયું છે હાલ પ્રતિદિન એક રૂપિયાને બદલે બે રૂપિયા વસૂલવા તેમજ પાણી વેરામાં વાર્ષિક પંદરસોને બદલે સોળસો કરવા સૂચન કરાયું છે ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીને અભ્યાસ અર્થે સોંપવામાં આવ્યું છે તો વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે જામનગરમાં ખેડૂતોએ બજેટ અંગે અમુક ઇચ્છાઓ વ્યક્ત કરી છે ખેડૂતોએ કેન્દ્રીય બજેટમાં અમુક છૂટછાટ આપવા માટે માંગ કરી છે જેમ કે પશુપાલનમાં ટેક્સ ઓછો કરવા સહિતની માંગ કરી છે ઉપરાંત રાસાયણિક દવાઓના ટેક્સ ઘટાડવાની પણ માંગ કરી છે વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ચૂંટણીલક્ષી બજેટ જ્યારે રજૂ થવાનું છે ત્યારે જગતના તાત શું છે કારણ કે દેશની મુખ્ય જે જળ છે ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો વસતા હોય છે એમની સાથે સીધો સંવાદ કરીશું શું કહેશો કેન્દ્રીય બજેટ આવી રહ્યું છે નિર્મલા સીતારામન બજેટ પણ રજૂ કરવાના છે આપની શું લાગણી અમારી એવી અપેક્ષા છે કે જંતુનાશક દવા છે એ એનું બજેટમાં કંઈ સુધારા કરે ભાવ નિયંત્રણ અને દવાઈઓમાં ભેળસેળ મળે એ ન મળે ખેડૂતોને કાંઈક એનો ઉપયોગ પૂરેપૂરો મળે અને એના કાંઈ સ્ટોલ સરકાર ઊભા કરે એવી અમારી અપેક્ષા છે અને ટેક્સ જીએસટી છે એ કંઈક ઓછા એમાં મુક્ત કરે તો ખેડૂતોને કંઈક ફાયદો થાય અને એના ઉત્પાદનનો બજાર મળી રહે એવી અમારી ટેક્સ ઓછો થાય એવી માગણી છે શું કેશો કારણ કે ટેક્સ ઓછો થાય જે પ્રકારે વાત કરવામાં આવી જંતુનાશક દવાઓ પશુપાલન સાથે પણ ખેડૂતો જોડાયેલા હોય છે ત્યારે આ બજેટમાં આપ શું જોઈ રહ્યા છો પશુપાલનમાં અત્યારે ગામડે ગામડે પશુપાલન ઘટતું જાય છે દૂધના ભાવનું સરખાથી બાંધણું કરે કે નીચા ભાવ જાય અને ખોળમાંને એમાં ટેક્સ મૂક કરી એક ભાવે ખોળ કે પશુપાલન ખાણદાણ માં રાહત મળે અને નવા પશુ ખરીદી ઉપર કઈક ધિરાણ આપે તેનાથી પશુપાલન ટકી જાય ગામડાઓની અંદર ગામડામાં પશુપાલન ટકાવવા માટે ખાસ સહાય આપવામાં આવે તેવી માગણી છે શું કેશો ખેડૂતોને આ બજેટમાં કેવી આશા સેવી રહ્યા છો અમે ખેડૂત સમુદાય સમગ્ર દેશનો અમે એવી આશા સેવી રહ્યા છીએ કે અમારા જે કૃષિ પેદાશો હોય એના ભાવ અમારા જે એમએસપી હોય એમાં પણ સરકાર વધારો કરી આપે બીજું ખેડૂતોના અન્ય જે સંસાધનો છે એના જે ઇનપુ ઇનપુટ હોય એની અંદર જીએસટી સરકાર ઓછો થોડો ઘણો કરે અથવા માફ કરે એવી અમારી માગણી છે અને એનાથી અમને સરળતાથી એ ખેતીના સાધનો મળી રહે બીજું કે સરકારની વિવિધલક્ષી યોજનાઓ હોય એમાં પણ અમે એવી માગણી કરી કરી છે કે યોજનાની સહાય છે એ જૂજ હોવાથી અને એ સહાયમાં પણ થોડો ઘણો વધારો કરે તો એનાથી અમારી એવી અપેક્ષા છે કે ખેડૂતોની આવક ડબલ થઈ શકે જે પ્રકારે વાત કરવામાં આવી એમએસપી સહિતના જે સુધારા છે તે કરવામાં આવે બીજી તરફ જે દવાઓ હોય છે જંતુનાશક દવા ખેતીમાં જે વપરાતી હોય છે એમાં પણ ક્યાંક ને ક્યાંક જીએસટી સહિતનો ટેક્સ છે તે ઓછો કરવામાં આવે બીજી બાજુ પશુપાલનને લઈને પણ ખાસ રાહતો આપવામાં આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે જ્યારે નિર્મલા સીતારામણ આગામી વર્ષ ચોવીસ નું આ કેન્દ્રીય બજેટ છે તે રજૂ કરી રહ્યા છે ત્યારે ખેડૂતો છે તે આ પ્રકારની માગણીઓ સાથે આ જે ચૂંટણીલક્ષી બજેટ છે તેમાં ક્યાંક ને ક્યાંક રાહતની માંગ છે તે કરી રહ્યા છે કિંજલ કારસરિયા ન્યુઝી ગુજરાતી જામનગર તો સુરેન્દ્રનગર દુધરેજ વડવાણ સંયુક્ત પાલિકાનું ત્રિમાસિક જનરલ બોર્ડ યોજાયું હતું જેમાં પાલિકાના ચૂંટાયેલા પંદરથી વધુ સભ્યો ગેરહાજર રહેતા ક્યાંક ને ક્યાંક ભાજપનો આંતરિક ઢખો બહાર આવ્યો હતો તો આ અંગે સંયુક્ત પાલિકાના પ્રમુખને આ અંગે પ્રશ્ન પૂછાતા તેમણે આ અંગે કોઈ મતભેદ નથી લગ્ન ગાળો છે એટલે સભ્યો ગેરહાજર છે તેમ જણાવ્યું હતું તો સાથે જનરલ બોર્ડમાં સાત કરોડથી વધુના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા સિટી બસ સેવા શરૂ કરવાની સાથે તળાવના બ્યુટીફિકેશન સંપૂર્ણપણે નગરપાલિકાની અંદર ક્યાંય વઢવાણના સભ્યો એવું નથી ઘણી બધી લગ્નની મોસમ ચાલી રહી છે અને એના કારણે આપણે ત્યાં દસ થી બાર સભ્યો ગેરહાજર હતા તો અમદાવાદમાં કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે ચકમક જોવા મળી શહેર પ્રમુખ અને પ્રવક્તા વચ્ચે વાકયુદ્ધ ભાજપના વોલ પેઇન્ટિંગ મુદ્દે ટ્વીટથી મામલો ગરમાયો પ્રવક્તાએ કરેલા ટવીટ પર મામલો ગરમ થયો હતો કોંગ્રેસ કાર્યાલય પર ગાંધી નિર્વાણ કાર્યક્રમ બાદ ચકમક બંને નેતાઓ વચ્ચે પંદરથી વીસ મિનિટ ઉગ્ર બોલાચાલી અન્ય નેતાઓએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો શહેર પ્રમુખે પ્રવક્તાની કરી હતી ટકોર ભાજપના વોલ પેઇન્ટિંગ પર કૂછડો ન મારવો જોઈએ શહેર પ્રમુખ દ્વારા વાત કરવામાં આવી કોંગ્રેસ પ્રવક્તા ડૉક્ટર અમિત નાયકનો આક્રમક જવાબ પાર્ટી નેતાઓને તોડે છે તો બેસી ન રહેવાય ભાજપને આક્રમક જવાબ આપવો જોઈએ તો મહીસાગરના લુણાવાડામાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ સ્પોટ સંકુલ ધૂળ ખાઈ રહ્યું છે શહેરમાં આવેલ ઇન્દિરા મેદાનમાં બનાવાયેલું સ્પોટ સંકુલ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે પાંચ વર્ષ પહેલા એક કરોડ સાહીઠ લાખના ખર્ચે બનાવેલું આ સ્પોટ સંકુલ હાલ રમતવીરો માટે શોભાના ગાંઠિયા સમાન બન્યું છે પાંચ વર્ષ ઉપરાંતનો સમયગાળો થયો હોવા છતાં તે જાહેર લોકો માટે ખુલ્લું નથી મુકાયું તો બીજી તરફ આ બાબતે નગરપાલિકા ઓફિસરે જણાવ્યું કે રિનોવેશનની કામગીરી ચાલતી હોવાથી બંધ કરાયું છે રિનોવેશન પૂર્ણ થયા બાદ તે રમતવીરો માટે ખુલ્લું મૂકવામાં આવશે કરતાં જોયું છે છે કે છેલ્લા વર્ષથી જે તો બહુ કે રિનોવેશનની કામગીરી કરવી પડે એવી સ્થિતિમાં છે એટલે હાલ ટૂંક સમયમાં અમે નવેસરથી ગ્રાન્ટને ઉપલબ્ધ થશેથી રિનોવેશન કરાવીને પબ્લિક માટે અમે ખુલ્લું મૂકીશું મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ઇન્દિરા મેદાન ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી બંધ રહેતા અત્યારે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે નગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અહીંયા એક પોઈન્ટ લાખના ખર્ચે આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે તે બનાવવામાં આવ્યું છે અંદાજિત કહી શકાય કે એ સરકાર દ્વારા એક પાંસઠ લાખ રૂપિયા અહીંયા ખર્ચી અને લોકોને રમતવીરોને અને આનંદ મળી રહે અને રમી શકે ખેલ મહાકુંભમાં આગળ જઈ શકે તેના લઈને આ જે રૂપિયા છે તે સરકાર દ્વારા ખર્ચવામાં આવ્યા છે નગરપાલિકાની નિગરાની હેઠળ આ તમામ જે કામગીરી છે તે પણ અહીંયા કરવામાં આવી છે ખુલ્લું ન મુકાતા કેટલાક રમતવીરો છે તે પણ અહીંયા ઉદાસ જોવા મળી રહ્યા છે કારણ કે મોગી દાઢ જીમોની અંદર તે લોકોને સહારો લેવો પડી રહ્યો છે અનેક રજૂઆત બાદ પણ નગરપાલિકાનું બેડું તંત્ર છે તે સાંભળતું નથી પાંચ પાંચ વર્ષ બાદ અત્યારે જર્જરી ધારણમાં છે ત્યારે હવે કેવા પ્રકારની કાર્યવાહી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને નગરપાલિકાના અધિકારીઓ પર થાય છે તે જોવું રહ્યું તો જ્ઞાનવાપી કેસમાં મોટો ચુકાદો હિન્દુ પક્ષને મળ્યો પૂજાનો અધિકાર વારાણસી કોર્ટે આ ચુકાદો આપ્યો છે જ્ઞાનવાપી કેસમાં મહત્વપૂર્ણ સમાચાર હિન્દુ પક્ષને પૂજાનો અધિકાર આપવામાં આવ્યો છે જે ચુકાદો વારાણસી કોર્ટે સંભળાવ્યો છે તો વ્યાસજી ભયરામાં પૂજાનો અધિકાર મળ્યો છે મહત્વનું છે કે આ સમગ્ર કેસ અંગે મોટી અપડેટ હિન્દુ પક્ષને પૂજાનો અધિકાર મળ્યો છે વ્યાસજી ભોયરામાં પૂજાનો અધિકાર મળ્યો છે ચુકાદો વારાણસી કોર્ટે આપ્યો જ્ઞાન વાપી કેસને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વારાણસી કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે હિન્દુ પક્ષને લઈને મહત્વના સમાચાર હિન્દુ પક્ષને પૂજાનો અધિકાર આપવામાં આવ્યો છે તો બોયરામાં પૂજા કરી શકશે તે અધિકાર આપવામાં આવ્યો છે વારાણસી કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે તો મહત્વનું છે કે વારાણસી કોર્ટ દ્વારા ચુકાદો સંભળાવવામાં આવ્યો છે મહત્વનું છે કે જ્ઞાનવાપી કેસમાં જે પ્રકારથી વિવાદ ચાલી રહ્યો હતો તો હિન્દુ પક્ષને પૂજાનો અધિકાર આપવામાં આવ્યો છે જે અંગે વારાણસી કોટે હાલમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો हम सारे लोग वहाँ पे जाएंगे और वहाँ पूजा पाठ करेंगे कोर्ट के ऑर्डर की कम्पलाइंस वहाँ पर बैरिकेटिंग है जिला तो अधिकारी को हमने का कम्प्लाइंस के लिए मेल भेज दिया है और मुझे पूरी उम्मीद है कि जिला अधिकारी कोर्ट के ऑर्डर की कम्प्लाइंस में आगे अपनी कार्रवाई बढ़ाएटिंग हटा के वहाँ से नया रास्ता बनाया जाए बैरिकेटिंग को काट के नंदी के ठीक सामने वहाँ से रास्ता

राम मंदिर के ताला खुलने का आदेश दिया था आज ये आदेश उसी की तुलना में वही स्टैंड करता है तो, तो क्या आपको लगता है है राह पर आगे बढ़ गया केस नहीं देखिए हर केस के अपने ओन फैक्ट्स होते हैं और कोर्ट के ऑर्डर के हम लोग कम्पलायस चाहते हैं कोर्ट विष्णु जी ये बताइए की अब पूजा पाठ जो शुरू होगी तो ट्रस्ट को आदेश होगा किस तरीके से पूजा पाठ करेंगे देखिए काशी विश्वनाथ ट्रस्ट को भगवान की कैसे पूजा पाठ हो इसके लिए कोई आदेश की जरूरत नहीं होती है उनको पता हो देखिये वहाँ पे वही मैं बता रहा हूँ उसकी निटी गिटीज में वो काशी विश्वनाथ ट्रस्ट डिसाइड करेगा हमारा जो लीगल काम था वो लीगल काम हमने पूरा किया है अब काशी विश्वनाथ ट्रस्ट के ऊपर है कि उसकी पूजा पाठ स्टार्ट तो सात दिन के अंदर ये पूजा शुरू हो जाएगी सात दिन के अंदर पूजा पाठ कोर्ट ने तय कर दिया दिन के अंदर जी कोर्ट ने अपने आदेश में लिखा जो कोर्ट का आदेश है मैं आपको वही बता रहा हूँ

મહત્વપૂર્ણ સમાચાર હિન્દુ પક્ષ ને મળ્યો છે પૂજાનો અધિકાર સાત દિવસની અંદર પૂજા કરી શકાશે તો બુલેટિન માં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યુઝ એટીન ગુજરાતી નમસ્કાર